गुड आफ्टरनून स्टूडेंट्स, अगला वीडियो में लास्ट में आप 3.6 पूरु करू हतु, एमा आपणे शू भण्या? गुस्सा। गुस्सा एटले गुरुतम सामान्य अवयव। गुरुतम एटले सौथी मोटो अवयव। एमा आपणे अवयव शोध्या। हवे आपणे लसा समझवानो छे। लसा एटले लघुतम सामान्य अवयवी। फरीवार, लघुतम सामान्य अवयवी। मैं तमने समझूतीना वीडियो में एनी व्याख्या पण समझावी छे। अवयवी शोधवानी अने एमां सौथी नानामां नानी अवयवी होय तेनो लघुतम लसा कहेवाय। चालो 3.7 शुरू करिए स्वाध्याय। एमां दाखलो पहेलो, तमारी चोपड़ीमां रकम छे। तमारी चोपड़ीमां रकम छे, तमे जोई जोईने लखो। चालो जोई जोईने लखो अने हूँ बोलू छू। रेणु 75 किलोग्राम अने 69 किलोग्राम वजनवाड़ी बे खातरनी गुणी खरीदे छे। खातरना आ वजननुं महत्तम मूल्य शोधो के जे बन्ने गुणीना वजननुं गुणांकमां पूरेपूरुं माप लई शके। महत्तम मूल्य एटले गुस्सा। महत्तम मूल्य एटले गुस्सा, जे तमने बधाने शोधता आवडे छे। पण दाखलो शुरू करता पहेला તમે રકમ લખી લીધી હોય તો ઉપર બે લીટી તો છોડી જ હશે, ત્યાં તમે અહીંયા આમ લખી નાખો લ સા અ, એટલે કે મેં તમને અહીં શીખવ્યું હતું અંગ્રેજીમાં શું કહેવાય તો કે એલસીએમ, અને એનું આખું નામ આટલું લખી જ નાખો, લઘુત્તમ સામાન્ય અવયવી। लघुतम सामान्य अवयवी बराबर। लखाई गयु? यस। हवे दाखलो पहलो, रेणुनो रकम चोपड़ीमांथी जोई जोईने सरस अक्षरे लखी लेजो। 75 અને 69 એનું સૌથી મહત્તમ મૂલ્ય એટલે આપણે એનો ગુસાઅ શોધવાનો છે। આવો શોધીએ ગુસાઅ। 75 માટે 3 એ 25, 25 તેરી 75, 55 25, અને 5 એકુ 5, હવે 69, આને 3 ભાગો, આને 3 ભાગો તો 23 આવશે। 23 તેરી 69, હવે 23 ને એકી રીતે ભગાશે ના, 23 એકદમ અવિભાજ્ય અવયવ છે, તો 23 એકા 23 આમ થયું। તો આનો ગુસાઅ એટલે તો કે 75 = 3×5×5 અને 69 = તો કે 3×23, તો સામાન્ય શું છે? ફક્ત 3, તો ગુસાઅ શું આવ્યો? ગુસાઅ કેટલો આવ્યો? 3। કેટલો આવ્યો? 3। તો રેણુ ખાતરમાં મહત્તમ મૂલ્ય કેટલું? ખાતરના વજનનું તો અહીંયા આપણે લખવાનો જવાબ, ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય, મહત્તમ એટલે મોટું એટલે ગુરુત્તમ, મહત્તમ મૂલ્ય કેટલું થશે? 3 કિલોગ્રામ બરાબર। 3 કિલોગ્રામ સરસ અક્ષરે વ્યવસ્થિત લખો, અને પછી દાખલો બીજો નહીં, ત્રીજો નહીં, આપણે સીધો ચોથો દાખલો કરીશું। કયો કરીશું? ચોથો દાખલો, એટલે હમણાં લખતા નહીં રકમ, હું વાંચું પછી લખજો। લખાઈ ગયું? ગુડ। વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો। 3 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? 999, અને સૌથી નાનામાં નાની સંખ્યા 100। વેરી ગુડ। 3 અંકની સૌથી નાની સંખ્યા 100। હવે પહેલા આપણે શું કરવાનું છે? 6, 8 અને 12
6, 8 12 એનો લસાઅ શોધવાનો છે. જો પહેલા તો આપણે આ શોધીએ, પહેલા આપણે આ શોધીએ પછી હું તમને બાકીનું શીખવાડું. ગુરુ ગુસાની જેમ સૌથી પહેલા ભાગ ક્યારે ચાલશે? 2 તો 2 ને 6 એ ભાગીએ તો 3 2 6, 8 ને ભાગીએ તો 4 2 8 અને 2 ને 12 એ ભાગીએ તો 6. હવે પાછળથી જ્યાં સુધી 2 એ ભાગ ચાલે ને ત્યાં સુધી 2 જ ચલાવવાનું. તો અહીંયા 2 એ ભાગ ચલાવ્યો, 3 એ 2 એ ભાગ ન ચાલે તો 3 ના 3 લખવાના. ફરીવાર સમજો, બરાબર સમજો. 2 3 એ 2 ને ભગાય તો 3 ના 3, 4 ને 2 એ ભગાય તો 2 અને 6 ને 2 એ ભાગીએ તો 3. હજી અહીંયા 1 ના 2 એ ભાગ ચાલશે, 3 ના 3 1 અને 3. હવે 3 1 3 એ ભાગ ચાલ્યો, જ્યાં સુધી 2 નો ભાગ ચાલતો હોય ત્યાં સુધી 2 જ ચલાવવાનું, જે બાકીનું બધું એમ એમ સંખ્યા રાખવાની. આપણે સમજૂતીમાં પણ મેં શીખવ્યું હતું. હવે 3 ભાગ 1 1 અને 1 બધાનું 1 1 આવી ગયું એટલે આપણો અહીંયા લસાઅ પૂરો, લસાઅ પૂરો. હવે જો લસાઅ શોધવા માટે શું કરવાનું, તો કે આ બધાનો ગુણાકાર, આ બધાનો ગુણાકાર લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 2 4 2 8 તેરી 24, લસાઅ કેટલો આવ્યો 24. આટલું લખી લો, પછી બાકીનું આગળ. હજી દાખલો મોટો છે, દાખલો મોટો છે. લસાઅ 24 એટલું લખાઈ ગયું. હવે તમે એની નીચે લીટી છોડીને લખજો, ત્રમેક એની નીચે લીટી છોડીને લખજો. સૌથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા, સૌથી ત્રણ અંકની નાના, સૌથી નાનામાં નાની એમ લખાય, સૌથી નાની નાનામાં નાની ત્રણ અંકની સંખ્યા કઈ છે? ત્રણ અંકની સંખ્યા કઈ થાય? સો. કઈ થાય? સો. અહીંયા ચોરસ કરવાનું એટલે તમને દેખાય. હવે બીજો મુદ્દો, સો ને લસાઅ વડે ભાગતા 2 શેષ આવે. સો ને લસાઅ વડે ભાગતા 2 શેષ આવે. સો ને લસાઅ વડે ભાગીએ તો શેષ, ભાગતા શેષ કેટલી છે? 2. કેટલી છે? 2 શેષ. હવે આપણે જે શોધવાનું છે શોધીએ. સૌથી નાની ત્રણ અંકની સંખ્યામાં શેષ વત્તા લસાઅ, યસ, સૌથી નાની ત્રણ અંકની સંખ્યા, ત્રણ અંકની સંખ્યા તો કે શેષ વત્તા લસાઅ બરાબર. આટલું લખો, આ તમારી સમજૂતી છે. હવે દાખલો ગણશો. હા, લખાઈ ગયું, મારી સાથે હું બોલું છું, લખો છો. અને ન આવડે તો હજી ઝૂમમાં પૂછજો, હું કઈ વાંધો નહીં. એટલે જો સૌથી નાની ત્રણ અંકની સંખ્યા 100 ઓછા લસાઅ, અરે ઓછા 4 વત્તા 24, લસાઅ કેટલો 24 બરાબર. એટલે હવે કેટલા થયા? 100 માંથી 4 જાય તો 96, ઓછા 96 વત્તા 24, 100 માંથી 4 ગયા એટલે 96, મોટાની નિશાની એટલે 100, 96 વત્તા 24, 96 ને 24, 96 ને 24 કરો 120, 120 એટલે આપણો જવાબ આવશે 120 બરાબર. હજી ન સમજાય તો ઝૂમમાં પૂછજો.
સૌથી પહેલા જુઓ ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા 100 આપણે જે આપણને રકમ આપી છે એનો લસાઅ શોધી રાખ્યો અને એને 100 સાથે કરો તો 2 શેષ એટલે કે એના 4 એની શેષ કેટલી તો કે 4 બરાબર ચાલો હવે તમારી છોકરીનો દાખલો પાંચમો લઈ હવે આપણે કરશું છઠ્ઠો દાખલો હવે આપણે કરશું છઠ્ઠો દાખલો રકમ છે એવી સૌથી નાની સંખ્યા શોધો જેને 6 15 અને 18 વડે ભાગવાથી 5 શેષ વધે 6 15 અને 18 આપણે શું કરવાનું કાઈ નહીં લસાઅ શોધી નાખવાનો 6 15 અને 18 આપણે શું કરવાનું 6 15 અને 18 લસાઅ શોધી નાખીએ બસ ચાલો 2 3 15 ના 15 18 ને 2 ભાગી તો 9 હવે હજી 2 ભાગાશે ના હવે સીધો 3 એ 3 1 3 3 5 15 3 તેરી 9 હજી 3 એ ભાગ અહીંયા 3 છે ને 1 5 ના 5 એમને અહીંયા 1 અને હવે 5 1 5 બધી જગ્યાએ 1 ફક્ત લસાઅ શોધીએ યસ એટલું જ પૂછવું છે લસાઅ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 કરો ગુણાકાર કરો યસ 2 તેરી 6 6 તેરી 18 18 પંચા 90 18 પંચા 90 લસાઅ કેટલો જવાબ લખો લસાઅ 90 બસ આપણે આટલું જ શોધવાનું છે આપણે આટલું જ શોધવું છે બરાબર હવે સરસ અક્ષરે લખી લ્યો વ્યવસ્થિત વેરી ગુડ હવે તમારી ચોપડીમાં દાખલો 10મો દાખલો 10મો આપેલી સંખ્યાના લસાઅ શોધો એમાં આપેલું છે 9 અને 4 9 અને 4 ચાલો આપણે શોધીએ 9 અને 4 અહીંયા જ 9 અને 4 કરવાના આપણને આવડે જ છે એકદમ સહેલી રીતે સૌથી પહેલા 2 ભાગ 9 ના 9 એમને 2 2 4 હજી 2 ભાગ 9 ના 9 એમને 2 નો 1 2 2 2 3 તેરી 9 1 એમને અને અહીંયા 3 3 1 1 1 લસાઅ શું આવે લસાઅ બરાબર આ બધાનો ગુણાકાર તો અહીં એક લખાય 3 તેરી 9 2 18 2 36 આપણે અહીંયા ગુણાકાર રીતે લખીએ 3 ગુણ્યા 3 2 2 4 તેરી 12 તેરી 36 લસાઅ શું આવ્યો 36 સરસ અક્ષરે તમારી ચોપડીમાં આ રીતે લખો આ તો ફટાફટ લખાઈ જાય લખો છો ને હા યસ ચાલો 10માં બીજો દાખલો 10માં બીજો દાખલો 12 અને 5 12 અને 5 12 5 2 6 12 5 ના 5 2 તેરી 6 5 ના 5 3 1 3 5 ના 5 અને 5 1 5 1 1 5 તેરી 15 2 30 2 60 શું આવે 60 અહીંયા લખીએ લસાઅ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 2 4 તેરી 12 પંચા 60 તમે હું અહીંયા બાજુમાં ત્રીજો દાખલો ગણું છું તમારે એની નીચે જ ગણવાનું તમારે એની નીચે જ ગણવાનું આ તો કોઈને રહી ગયું હોય તો લખી શકાય બરાબર વ્યવસ્થિત સરસ અક્ષરે લખાઈ ગયું ચાલો
लसा अँ लखी शक साइन अँ न देखात हो तो चलो हूँ शू छू अँ लखीए दाखलो तीजो यस दाखलो तीजो छ एक चलो लसा लसा बे गुणिया त्रण गुणिया पांच त्रण दू छ पंचा त्रीस पांच तेरी पंदर दू त्रीस यस लखो आवड़ी गयो हवे पाका में पाका लसा आवड़ी जाए हवे पाका में पाका आवड़ी जाए हवे दाखलो चौथो पंदर अने चार आ पंदर आ चार पेला बे पंदर ना पंदर बे हजी बे पंदर ना पंदर एक हवे त्रण पंचा पंदर अने एक अने हवे अहीं पांच एक पांच अने एक आ अल्प विराम चलो ल सा बराबर बे गुणिया बे गुणिया त्रण गुणिया पांच बे दू चार तेरी बार बार पंचा साइठ आनो लसा पण साइठ आनो लसा पण साइठ आ बधु परीक्षा में पूछाशे हो खास ध्यान रखजो आ बधुज परीक्षा में सारा अक्षरे अने लसा गुसा शोधो ई तो पूछाय ज यस हवे छेल्लो दाखलो 11 नो લખાઈ ગયું ને આ તમારી હારવાર જ લખવાનું તમારે દાખલો 11 નો દાખલો 11 લસા શોધો ઉપર લખો લસા શોધો તમારી ચોપડીમાં જોઈ નહીં લખી શકાય યસ એમાં કર્યું 5 અને 20 5 અને 20 5 20 જો 2 ભાગ હશે હા 5 અને અહીંયા 10 2 20 હજી 2 ભાગ હશે યસ 5 અને 5 2 10 અને અહીંયા આવશે 5 1 5 1 5 5 2 10 2 20 સાવ સેલો લસા શું છે તો કે 2 × 2 × 5 બે દુ ચાર પંચા 20 આનો ગુણાકાર કરવાનો 2 × 2 × 4 × 5 20 યસ ચલો ફટાફટ લખીએ હવે તમને જો તમને મોઢે આપું તોય તમે કરી શકો પાકા ચોપડામાં વ્યવસ્થિત લખજો દાખલો બીજો 6 અને 18 2 × 3 6 અને 9 2 18 બે ભાગની હાલે એટલે ત્રણે ત્રણ એક ત્રણ ત્રણ તેરી નવ અને હજી પાછું ત્રણ એક ત્રણ ત્રણ એક ત્રણ ત્રણ તેરી નવ દુ 18 લસા શું આવ્યો 18 આનો ગુણાકાર જ કરી લેવાનો અહીંયા આમ લખી શકાય આ ગુણાકાર અહીંયા આમ પાછું લખવાનું લ સા અ 2 × 3 × 3 કેટલો આવ્યો 18 યસ 30 સેકન્ડ આપું છું લખી લો વેરી ગુડ પૂછું છું દાખલો ત્રીજો 12 અને 48 હો સોરી 18 નહીં 12 અને 48 સૌથી પહેલા 2 × 2 = 12 24 × 2 = 48 યસ 2 × 3 = 6 અને અહીંયા 12 × 2 = 24 હજી 2 ભાગ 2 × 3 = 3 અહીંયા 6 હજી 2 ભાગ 3 × 3 અને 2 × 3 = 6 હવે 3 × 1 = 3 બધે 1 ચાલો લ સા
જવાબ શું છે 48 બરાબર અને હવે છેલ્લો દાખલો 30 સેકન્ડ આપું છું સરસ અક્ષરે લખો વ્યવસ્થિત લખો એક એક નીચે આવી જવું જોઈએ વેરી ગુડ છેલ્લો દાખલો ચોથો 9 અને 45 9 અને 45 ત્રણે ભાગ આવશે બે નહીં ચાલે 3 તેરી 9 અને 15 તેરી 45 હજી ત્રણે ભાગ 1 અને 5 તેરી 15 અને હવે પાંચે ભાગ 5 એકુ 5 5 એકુ 5 5 તેરી 15 તેરી 45 આપણે અહીંયા ગુણાકાર કરી રખાય એટલે આપણને ખબર પડે લસાઅ બરાબર 3 × 3 × 5 3 તેરી 9 5 45 આ જવાબ બરાબર ચલો 30 સેકન્ડ આપું છું સરસ અક્ષરે વ્યવસ્થિત લખી લો લખાઈ ગયું સ્વાધ્યાય પૂરું થાય છે બધાને ખબર છે શેનો સમય છે લેસન નો ચાલો આજે હોમવર્ક સ્વાધ્યાય 3.7 બરાબર સમજો દાખલો પહેલો 10મો અને 11મો રફ નોટમાં બે વાર કેટલી વાર બે વાર સમજો બધા દાખલા નથી આપ્યા ખાલી દાખલો પહેલો 10મો અને 11મો કેટલી વાર કરવાનું છે બે વાર બરાબર બરાબર લખી લ્યો સરસ રીતે લેસન કરજો મને વોટ્સઅપમાં લેસન મોકલજો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ઝૂમમાં પૂછજો ઘરે જ રહેજો તંદુરસ્ત રહેજો અલમસ્ત રહેજો સરસ અક્ષરે ચોપડા પૂરા કરજો હો પરીક્ષામાં બધાએ સરસ કર્યું છે ચલો બાય બાય અને થેન્ક્સ